અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો છે। આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘવાયો છે। એક્ટિવા કાર અને બીઆરટીએસ વચ્ચે અહીંયા અકસ્માત સર્જાયો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો એક ગમખ્વાર અકસ્માત અહીંયા સર્જાયો જેમાં એક્ટિવા કાર અને બીઆરટીએસ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। અમદાવાદ શાસ્ત્રીનગરની આ ઘટના છે। અકસ્માતમાં બે લોકોના મોત થયા છે। ट्रिपल अकस्मात खूब ज गमखवार अकस्मात हतो जेमा बे लोकोना मौत थया छे। शास्त्रीनगर नी आ घटना त्यारे वधु एक आ प्रकारनो अकस्मात घट्यो छे जेमा बे लोकोना मौत थया छे ने एक व्यक्ति गंभीर रीते इजाग्रस्त थयो छे। तो आ प्रकारना अकस्मात दिवसे ने दिवसे वधता जाय छे। त्यारे पोलीसे आ मामले वधु तपास हाथ धरी छे। केवी रीते अकस्मात थयो अने हाल जे इजाग्रस्त व्यक्ति छे तेनी सारवार चाली रही छे। बे लोकोना मौत थया छे। शास्त्रीनगरनी आ घटना छे। આ વિષય પર વાતચીત કરવા જાવેદ સૈયદ અમારી સાથે જોડાઈ રહ્યા છે। જી જાવેદ, દિવસે ને દિવસે ત્રિપલ અકસ્માતના બનાવ વધતા જાય છે, ત્યારે અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે આજે ત્રિપલ અકસ્માત થયો છે, કેવી રીતે આ અકસ્માત થયો? ચોક્કસથી શહેરમાં જ્યારે વાત કરવા જઈએ તો અવારનવાર જે ટ્રાફિકના જે કહી શકાય કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે, લોકો જે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જાય છે, ત્યારે પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ દ્વારા અકસ્માત સર્જવાના સિલસિલો યથાવત છે। ગઈકાલે મોડી રાતે ટ્રિપલ અકસ્માત શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં સર્જાયો હતો। આપ ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગઈકાલે મોડી રાત્રે એક બીઆરટીએ બસ દ્વારા જે અકસ્માત સર્જાયો, તેમાં એક એક્ટિવા ચાલક છે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું। ત્યારે એ સિવાય જો વાત કરવા જઈએ તો અન્ય એક જે વાહન ચાલક છે તેનો જે ગંભીર રીતે ઘાયલ થયો હતો વહેલી સવારે, તેનું પણ મોત નિપજ્યું છે। ખાસ કરીને દ્રશ્યોમાં આપ જે જોઈ શકો છો કે અકસ્માત જે કેટલો ભયંકર હોઈ શકે છે, જે ગાડીનો જે બોનેટ છે જે બોનેટ નીકળી ગયો છે। હું ખાસ કરીને મારા કેમેરામેનને કહીશ કે જે આપ જે જોઈ શકો છો કે GJ011KH4032 નંબરની આ જે કાર છે, જે કારનો જે નંબર આપ જોઈ શકો છો એ આખો જે બમ્પર નીકળી ગયો છે। જ્યારે એક્ટિવાની જો વાત કરવા જઈએ તો એક્ટિવા પણ સંપૂર્ણપણે જે છે તૂટી ચૂકી છે। જે બીઆરટીએસ કહી શકાય બીઆરટીએસ કોરિડોરમાં આ અકસ્માત સર્જવાના સમાચાર મોડી રાત્રે વહેતા ત્યારે લોકોના ટોળે ટોળા જે ઊંડી પડ્યા છે। હાલ કહી શકાય કે જે સમગ્ર મામલે જે છે ચાર લોકો ઘાયલ છે, જે આ સમગ્ર બનાવની જાણ થતાં જે ઘાટલોડિયા પોલીસ અને નારણપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચૂકી હતી। અને જ્યારે જે કાર ચાલક છે જે અને બીઆર ચાલક છે તે ફરાર થઈ ગયો હતો। ખાસ કરીને હું બીજા મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે એક્ટિવા છે, એક્ટિવા સંપૂર્ણપણે જે છે તૂટી ગઈ છે। એક્ટિવા જે ચાલક જે છે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે। અન્ય એક જે ચાલક છે તેનું પણ મોત નિપજ્યું હાલ સમાચાર છે। માત્ર G24 કલાક પર આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ખાસ કરીને કે જે અકસ્માત છે કેટલો ભયંકર હોઈ શકે છે। આ ગાડીના કાચ જે છે અને કાચની માંડી તમામ વસ્તુઓ તૂટેલી ફૂટેલી હાલતમાં હાલ દેખાઈ રહી છે। હાલ આ સમગ્ર અકસ્માતમાં 4થી વધારે લોકો હાલ ઘાયલ છે। સમગ્ર બનાવ અંગે ઘાટલોડિયા અને નારણપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। મહત્વની બીજી બાબત છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ડ્રાઈવ રાખવામાં આવે છે, બીઆરટીએસ રૂટની અંદર ન જવા પોલીસ દ્વારા પણ કહેવામાં આવે છે, પણ અકસ્માતને જોતા એવું કહી શકાય કે જે વાહન ચાલકો છે બેદરકારીના કારણે અકસ્માત સર્જાવાનું હાલ સામે આવ્યું છે। નુપુર જી, આભાર જાવેદ સમગ્ર માહિતી બદલ। તો ટ્રિપલ અકસ્માત સર્જાયો જેમાં એક બે વ્યક્તિનું તો ઘટનાસ્થળે મોત થયું હતું અને આ સાથે જ એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, તેનું પણ હાલ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે।